गुड मॉर्निंग फ्रेंड्स, आज आप विषय कलसोर में एकम सात एक छलांगे दरियो कूदो में एक रमत रमीए। रमी है तमारे रमत, तो चालो आप रमीए रमत। रमत नु नाम शू है खबर है तमने? छोटा हनुमान। तमने थतु हे छोटा भीम तो सांभळ्युं छे, पण आ छोटा हनुमान शू है? तो चालो जोईए आपणे ए रमत। प्रवृत्ति आपने आपी छे, चालो गाइए गीतड़ू। तो गीतड़ू पहला आपणे गाइए अने पछी रमत रमीशू। लंका ताड़ी सरगी गई, पुछडी मारी साजी रही, टेल पण तारू गाबा तारा, दीवासरी पण तारी गई, पुछडी मारी साजी रही, सरग्या मकानो ने सरग्या महेलो, उभी बजाड़ पण सरगी गई, पुछडी मारी साजी रही। चलो तो छोटा हनुमान रमो ये पहला आपणे एना नियमों आपणे वाँची लईए। एक मैदान में 8-10 फूट लांबी लीटी दौड़ो। ए लीटी पर एक साथे 4-5 मित्रों उभा रहो। बन्ने पग एवी रीते भेगा राखो कि जेथी बन्ने पग एक बीजाने स्पर्शेला होय, एटले के अडेला होय। हवे तमारा शिक्षक पूछशे, लंका मां तो जासे कोण? 5 मित्रों एक साथे बोलशे, अमे जईशू भाई, अमे जसू। पछी शिक्षक बोलशे, फतेह करो भाई, फतेह करो। शिक्षक आवू बोले त्यारे बधा मित्रों एक साथे कूदशे। जे सौथी वधु लांबू कूद्या होय तेवा मित्रों, एवा विद्यार्थीओ अलग उभा रहेशे। आम वर्गना बधा विद्यार्थीओने 4-5 जूठमां रमाडी दरेक जूथना विजेता नक्की थशे। त्यारबाद दरेक जूथना विजेताओनू एक जूथ बनशे। जे जे बधा जीत्या छे ए बधा विनर्सनू एक जूथ बनशे। आ जूथ पण आवी ज रमत रमशे। आ वखते आ विजेतानू जूथ समूहमां बोलशे, लंका मां तो जासे कोण? त्यारे वर्गना बीजा बधा विद्यार्थीओ एक साथे बोलशे, तमे जसो भाई, तमे जसो। आ जूथ पण एक साथे कूदशे। जे विद्यार्थी सौथी लांबो कूदे तेनो कूदको हनुमान कूदको कहेवाशे। एटले आ रमतनुं नाम शुं आप्युं छे? छोटा हनुमान। एक जूथना विजेता 4 फूट कूदे छे। एक ज जूथना बीजा विद्यार्थी 3.5 फूट कूदे छे। त्यारबाद बीजू जूथ आवे छे, तेना विजेता 3 फूट कूदे छे। आवुं थाय त्यारे विजेता जूथमां कोने कोने राखवा जोईए तेनी चर्चा आपणे साथे मळीने करीशुं। आ रमतना नियमो आपणे वांच्या, रमतने आपणे थोड़ी प्रेक्टिकली जोई लईए। नाना नाना बाळकोने मैं भेगा कर्या छे अने એમની પાસે આ રમત રમાડવાનો પ્રયત્ન કર્યો છે, તો જોઈએ તો ખ્યાલ આવશે આપણને। બાળકો નાના જ છે પણ તમે જુઓ રમતને આ રીતે રમી છે। વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ। દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું। આ લીટી પર ઊભા છે, આ 2 જૂથ આપણે અહીં કર્યા છે, જે લીટી દોરી છે એની પર ઊભા છે। આપણી પાસે ઓછા છે બાળક, એટલે 2 જૂથ બન્યા છે અને 2-2 સંખ્યામાં બન્યા છે। તો આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય છે। આ 2 પ્રથમ સભ્ય છે જે લીટી પાસે ઊભા છે। ત્યારબાદ બીજા સભ્યો તેમની પાછળ ઊભા રહે, એમની પાછળ આ બીજા સભ્યો, બંને ટીમના એક એક સભ્ય ઊભા છે। બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે। હવે બીજી લીટી આપણે અહીં દોરી છે જેની પર હું ઊભી રહીશ, તો એ આડી લીટી દોરી છે। શિક્ષક જ્યારે, એટલે કે હું કહીશ હવે તમને
કે લંકામાં તો જાશે કોણ, ત્યારે તમારે બધાએ બોલવાનું છે. શું બોલવાનું છે? જશું ભાઈ અમે જશું. પછી હું કહીશ તમને ફટે કરો ભાઈ ફટે કરો, ત્યારે તમારા માટે પહેલાં બાળકે કૂદવાનું છે અને પછી કૂદજો ભાઈ, તમે કૂદો કૂદો, હા એ પછી એની પાછળનો વિદ્યાર્થી કૂદશે. કૂદો એની પાછળ, આમની આની પાછળ કૂદો, સીધા કૂદો. હા આ રીતે કૂદતા કૂદતા તમારે જ્યાં હું ઊભી છું એ લાઈન સુધી તમારે કૂદવાનું છે. બે જૂથમાંથી જે પહેલું આવશે તે વિજેતા ગણાશે. તો શરૂ કરીએ આપણે આ રમત. લંકામાં તે જાશે કોણ, તો ફટે કરો ભાઈ ફટે કરો. આ તો ગરબડ થઈ ગયું, પાછળનો ભાઈ તો આગળ પહોંચી ગયો. આ રીતે નહીં, ફરીથી કરો. અમારે કોણ જશે ભાઈ કોણ જશે ભાઈ, ફટે કરો ભાઈ ફટે કરો. તો પહેલાની જેમ જ આ ભાઈ તો આગળ આવી ગયા છે, તો આ ટીમ વિજેતા ગણેશે. વિજેતા રમત જોવાની તમને મજા પડી જશે. નાના નાના બાળકો ભેગા કર્યા હતા. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. નીચે બે બે શબ્દો આપ્યા છે, આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દોને ઉપયોગ કરીને ભેગા કરીને ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. આપણને ઉદાહરણ આપ્યું છે નદી ઊંડી, અને વાક્ય પણ આપણે આપ્યું છે. નદી શબ્દ પહેલો આપ્યો છે એટલે એ શબ્દનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવવાનું છે. આપણે અમે નદીમાં નાહ્યા. હવે બીજું વાક્ય કેવી રીતે બનાવવાનું છે, નદી અને ઊંડી બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ઉદાહરણમાં આપણે આપ્યું છે અમે ઊંડી નદીમાં નાહ્યા. આપણે એ રીતે બનાવીએ. પહેલું વાક્ય છે આપણે આપ્યા શબ્દો છે તળાવ અને ઊંધું. તો પહેલાં તળાવ શબ્દ પરથી આપણે અલગ એક વાક્ય બનાવીશું અને પછી બંને શબ્દ તળાવ અને ઊંધું શબ્દ આવે એ પ્રમાણે એક બીજું વાક્ય બનાવીશું. ચલો તો તળાવ શબ્દ પરથી બનાવીએ છે. અમારા ગામમાં તળાવ છે. હવે બંનેઓને ભેગા કરીને બનાવીએ તો તળાવ ખૂબ જ ઊંડું છે. અમારા ગામમાં તળાવ છે, તળાવ ખૂબ જ ઊંડું છે. થઈ ને એ પ્રમાણે તમે બીજું પણ વાક્ય બનાવો. ફક્ત આ તો હું તમને સમજાવવા માટે બનાવી રહી છું, તમે બીજું બનાવો વાંધો નહીં. બીજું લખીએ તો દરિયો ઊંડો. આ દરિયો છે. દરિયો શબ્દ વાપરીને વાક્ય બનાવીએ, બંનેને ભેગા કરીને બનાવીએ. દરિયો ખૂબ જ ઊંડો છે. આ દરિયો છે, દરિયો ખૂબ જ ઊંડો છે. ત્રીજું આપણને આપ્યું છે કૂદકા ઊંચા. કૂદકા અને ઊંચા, તો કૂદકા શબ્દ વાપરીને બનાવીએ. વાનર કૂદકા મારે છે. અને બંને ભેગા શબ્દ વાપરીને બનાવીએ. વાનર ખૂબ ઊંચા કૂદકા મારે છે, અથવા વાનર ઊંચા કૂદકા મારે છે. આ પ્રમાણે તમારે આગળના શબ્દો ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું આપ્યા છે એ શબ્દોમાં પહેલા શબ્દથી એક વાક્ય અને પછી બંને શબ્દોનો ઉપયોગ કરીને બીજું વાક્ય, એમ દરેકના બબ્બે વાક્યો બનાવવાના છે.